મિત્રો અત્યારે ઓલરેડી સાંજના 8:30 વાગ્યા છે અને મિત્રો વરસાદ પણ પૂર જોશથી આવી રહ્યો છે. નમસ્કાર મિત્રો, હાય ઓપે, કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો. તો મિત્રો અત્યારે આપણે વાડીએ આવી ગયા છીએ અને જય માતાજી અને હર હર મહાદેવ. મિત્રો અત્યારે ઓલરેડી આપણા જીરાની અંદર સવારના 7 વાગ્યા છે અને 7 વાગ્યામાં આપણે આપણા જીરાની અંદર વિઝિટ કરવા માટે આવ્યા છીએ. તો મિત્રો મને જોતાં એવું લાગે છે કે આ જીરાની અંદર અત્યારે હાલમાં વધારે પ્રમાણમાં ઝાકળ બેસી ગયો છે, એટલા માટે આપણે સાડી દ્વારા આપણે ઝાકળ ઉતારવાનો છે. તો મિત્રો હવે આ જીરામાં ઝાકળ ઉતારવા જરૂરી છે, કારણ કે જો અત્યારે ઝાકળ ના ઉતારીએ તો એના કારણે અત્યારે 10:30 થી 11 ની આસપાસ જો જીરાની અંદર ઝાકળ ઉતરે તો જીરામાં મહદઅંશ છે વધારે કાળીઓ સુકારો આવવાની શક્યતા રહેતી હોય છે અને જીરું બળી જવાની પણ શક્યતા રહેતી હોય છે. તો મિત્રો અત્યારે ઓલરેડી અત્યારે આપણે આપણા ખેતરની અંદર આવી ગયા છીએ અને આ જીરું છે એ જીરાની અંદર આપણે ઝાકળ ઉડાડવાનું કામ કરવાનું છે. અને મિત્રો તમારી પાછળ પણ દેખાઈ રહ્યો છે જે ઝાકળ છે એ આપણી પાછળ પણ દેખાય છે સફેદ કલરનો. અને મિત્રો આ જીરાની અંદર ઉપર ડાયરેક્ટ સીધી સફેદ સાદર પાથરી હોય એવો ઝાકળ બેસી ગયો છે, એટલા માટે આપણે ઝાકળ ઉડાડવાનો પ્રયત્ન કરવો પડશે. તો મિત્રો ચાલો હવે આપણે ઝાકળ ઉડાડીએ, નકર આમાં મોટું નુકસાન જઈ શકે એવી શક્યતા લાગે છે. મિત્રો અત્યારે ઓલરેડી આપણે સાડી લઈ લીધી છે અને સાડી લઈને સીધું બે વખાડા, એટલે કે બે વખાડામાં એક સાથે આપણે હાલવાનું છે. તો મિત્રો આપણા વ્યુઅર્સ મિત્રોને આપણે બતાવી કે કઈ રીતે ઝાકળ ઉડાડો. તો મિત્રો આવી જ રીતે જો સામેની સાઈડમાં લાકડી બાંધી છે અને લાકડી સાથે સાડી બાંધી છે અને એની પાછળ એક જે પાછળનો શેડો છે ને એક નાનો એવો પથ્થર બાંધવામાં આવ્યો છે એટલા માટે. અને તો મિત્રો આપણે પણ તપાસ કરવી કે કઈ રીતે ઝાકળ ઉડાડી શકાય છે. તો મિત્રો ચાલો અત્યારમાં 7 વાગ્યા છે, આપણે કલાકની અંદર ઝાકળ ઉડાડીને વ્યૂ જવાનું છે. તો ચાલો મિત્રો હવે આપણે કન્ટિન્યુ વ્લોગની અંદર રહીશું. પાણી એટલે કે ઝાકળ ભર્યો હોય છે તો એને નિતારી નાખવાની અને નિતાર્યા બાદ ફરીથી જો મિત્રો અત્યારે કેટલા પ્રમાણમાં પાણી આવી રહ્યું છે એ આપણને સીધું ડાયરેક્ટ દેખાઈ રહ્યું છે. તો મિત્રો આવી જ રીતે આપણે ઝાકળ ઉતારવાનો, એટલે કે જે મારે આમાં બે વખત હાલવાની ગણતરી છે કારણ કે ઝાકળ થોડોક રહી જતો એવું મને લાગે છે. તો બે વખત આપણે હાલી નાખવું છે, એટલે કે દાખલા તરીકે અત્યારે આપણે 7 વાગ્યા છે અને પછી 8:30 ની આસપાસ પાછું ફરીથી આપણે ઝાકળ ઉતારવાનો છે. તો મિત્રો અત્યારે હવે ઓલરેડી 7:30 થઈ ગઈ છે, એટલે કે અંદરથી પાણી નીસવાઈ ગયું છે અને હવે સીધું ડાયરેક્ટ પાછું યુઝ કરીશું. જો મિત્રો આ સાઈડની અંદર આપણે કાયદેસર ઝાકળ ઉતારી નાખ્યો છે બરાબર અને ઓલરેડી અહીંયાથી જ આપણને ફરક દેખાઈ રહ્યો છે, અહીંયાથી જ તે, કારણ કે આ સાઈડના જે પાળિયા રહ્યા ને એમાં બધે ઝાકળ એટલે સફેદ દેખાય છે અને આ સાઈડમાં લીલું દેખાય છે. તો મિત્રો આવી જ રીતે આપણે ઝાકળ ઉતારી નાખવો જોઈએ, કારણ કે આપણે જે જીરું છે એને 11:30 થી 11:30 ની આસપાસ કે 10:30 ની આસપાસ સુધી આની અંદર ઝાકળ રહે તો એનાથી નુકસાન વધારે થતું હોય છે. તો ચાલો મિત્રો હવે અમે અત્યારે કન્ટિન્યુ ઓલરેડી અત્યારે ઝાકળ ઉતારવાનું કામ કરી રહ્યા છીએ. તો ચાલો મિત્રો આપણા વ્લોગની અંદર બન્યા રહેજો અને એનાથી જો કોઈ ખેડૂત મિત્રને હેલ્પ મળી રહે એવી જ રીતે આપણે આ વિડીયો ઉતારીએ છીએ અને આપણે જે દૈનિક કાર્ય કરતા હોઈએ છીએ તેનો પણ વિડીયો ઉતારતા હોઈએ છીએ અને ખેડૂત માહિતી આપણા ચેનલની અંદર અવારનવાર આપતા રહેતા હોઈએ છીએ. અને મિત્રો આવી જ રીતે જો કોઈ ખેડૂતને ઝાકળ બેસી ગયો હોય વધારે તો પણ આવી ટ્રીટમેન્ટ કરી અને પોતે ઝાકળ પણ ઉતારી શકે છે. તો ચાલો મિત્રો હવે કન્ટિન્યુ વ્લોગમાં રહીશું.
માળ ઉડાડવાનો હતો એ ઓલરેડી અત્યારે આપણા જીરાની અંદર ઉડાડી નાખ્યો છે અને કોઈ પણ ખેડૂતને અત્યારે કારણ કે જે આ વરસાદ આવ્યો છે વરસાદના કારણે જમીનની અંદર ભેજ હોવાના કારણે અને ઉપરથી પણ મેઘરવો વધારે આવતો હોય છે એના કારણે જે ઝાકળ વધારે આવે તો અમે જે ટ્રીટમેન્ટ અપનાવી એ રીતે પણ તમે મિત્રો ટ્રીટમેન્ટ અપનાવી શકો છો અને આવી જ રીતે તમે ઝાકળ ઉતારી શકો છો. અત્યારે આપણે 8 વાગી ગયા છે અને ઝાકળ પણ ઉડાડી નાખ્યો છે ઓલરેડી અને મિત્રો જો આપણે ગઈ સાંજે 8:30 જે વરસાદ આવ્યો હતો એનો પણ વિડીયોની ક્લિપ આપણા વિડીયોની અંદર મૂકી દેશું એટલે કે જો કોઈ મિત્રોએ ન જોયું હોય તો જોઈ લે કે અમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ આવ્યો છે અને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ આવ્યો છે. તો મિત્રો અને જો મિત્રો આવી જ રીતે વરસાદ આવશે તો આપણા જીરાનું 100% નુકસાન જ છે અને ખેડૂત માટે આ બહુ ખરાબ અને દુઃખદ સમાચાર છે મિત્રો. જો કે અત્યારે મારે આ વિસ્તારની અંદર આવો વરસાદ આવી રહ્યો છે તો પણ મિત્રો મારા મત અનુસાર કે ખેડૂત માટેનો બહુ જ તે નુકસાનકારક સમાચાર છે. જો મિત્રો આ કમોસમી વરસાદના કારણે ખેડૂતને મોટું નુકસાન જવાનું છે કારણ કે દાણા છે, રાયડો છે, બીજા નંબરમાં આપણે માનવા જઈએ તો જીરું છે અને એવી જ રીતે જીરું, રાયડો અને ધાણાની અંદર ફૂલ અને નુકસાન જવાનું છે કારણ કે શેણાની અંદર પણ નુકસાન જ છે કારણ કે જે શેણાની અંદર જે ખાર બેહતો હોય એ ખાર ઉતરી જતો હોય છે વરસાદના કારણે. તો મિત્રો વરસાદના કારણે જો ખાર ઉતરી જવાના કારણે જે મોટું નુકસાન થતું હોય છે તો એવી જ રીતે મિત્રો જે આ કમોસમી વરસાદ છે એ અવારનવાર આવતો હોય છે અને વર્ષ દરમિયાન એકાદ બે વખત કમોસમી વરસાદ થતો હોય છે અને જો મિત્રો આપણે નુકસાન પણ ઘણું ભોગવવું પડતું હોય છે તો અહીંયા ખેડૂતની વેદના બહુ કપરી હોય છે મિત્રો કારણ કે આખા 4 મહિનાની મહેનત પણ આ પાણીમાં ભળી જતી હોય છે. તો મિત્રો આવી જ રીતે જો આ નીચે પાણી આવી રહ્યું છે અને આપણને બધા વ્યૂવર્સ મિત્રોને હું દર્શાવી રહ્યો છું જો મિત્રો આવી રીતે અમારે અત્યારે વરસાદ આવી રહ્યો છે એવી જ રીતે આપણે જે અત્યારે જીરાની અંદર જે ઝાકળ ઉડાડ્યો છે બરાબર. તો મિત્રો જો આ મહદઅંશ છે અત્યારે ઝાકળ પણ પડી રહ્યો છે, પાછળ દેખાઈ રહ્યો છે અને મિત્રો અત્યારે આપણે આમાં માનવા જઈએ તો ઝાકળ ઘણો આવી ગયો છે અને આવી જ રીતે ઝાકળ આપણે ઉડાડવો જોઈએ. ખેડૂત મિત્રોને જો કે ખબર હોય છે પણ ઘણા ખેડૂત મિત્રોને ઇન્ફોર્મેશન નથી હોતી એના કારણે પણ એ વાકેફ ન હોય. તો મિત્રો આવી જ રીતે તમે ઝાકળ પણ ઉડાડી શકો છો. તો મિત્રો ચાલો હવે અત્યારે આ વિડીયોમાં એટલું જ તે અને ફરી મળીશું નવા વિડીયોની સાથે અને નવી માહિતીની સાથે. તો